सर्च फॉर हरिचंद्र में आपनु स्वागत है। तो अमारी आ खास अभियान में अमे मतदारों नो मिजाज जानवानो पण प्रयास कर्यो। गुजरात ना केटलाक मतदारों सुधी गया अने तेमने पूछू के तेमनो नेता केवो होवो जोईए, खरेखर शुं हरिचंद्र जेवो नेता छे, करो मतदारों नो मिजाज जाणी लईए। नेता भ्रष्ट ना होवो जोईए पहली बात तो ए, एटले आजना जमानामां बधा नेताओने पहेला पैसा देखाय छे, एने जनता देखावी जोईए अने एनुं दुःख देखावुं जोईए पहेला। ऐसा तो कोई होगा नहीं हरिश्चंद्र की जैसे, पर अच्छा होना चाहिए जो लोगों के लिए काम करे। युवा नेता हो जी आज आज हम घड़ाओं काम नहीं रू, आ देश अमार चलावा है। एट हूँ उभो रही जे भ्रष्ट ना हो, जे काम करे एंड जे बधा माटे हो, फॉर एवरीबॉडी, नॉट फॉर पर्टिक्युलर पर्सन या फॉर पर्टिक्युलर ग्रुप। ને એક સારો સંદેશો આપતા તેવી જ રીતે રાજા હરિશ્ચંદ્રની વાત કરીએ, એ પણ એક યુવાનો માટે એક સારું એવું પ્રેરણાદાયક એક એમનું એક રૂપ હતું। આજના રાજકારણ સારું ત્યારે જ થશે જ્યારે તેમાં એજ્યુકેટેડ અને સારા લોકો અને સાચા લોકો આવશે। આજે રાજકારણ ગાળની જેમ યુઝ થાય છે, એક ગાળ સ્વરૂપે યુઝ થાય છે। ના, આજના રાજકારણમાં એક રાજા હરિશ્ચંદ્રની જરૂર તો હોઈ શકે, બટ એ પોસિબિલિટી નથી। બીકોઝ આજે પોલિટિક્સ એટલું ડેવલપ થઈ ગયું છે કે જો કોઈ વ્યક્તિ સાચી રીતે લડાઈ કરવા જશે તો એ પોસિબલ જ નથી કે પોલિટિક્સમાં રહી શકશે। પોલિટિક્સ એ એવી વસ્તુ છે કે જેમાં ઓબ્વિયસલી તમારે સારા તમારે એવું કોઈ ગેમ્સ બી રમવી તો પડશે જ। આપણે અમદાવાદના અને વડોદરાના મતદારોનો મિજાજ જાણ્યો। મોટાભાગના મતદારોનું કહેવું છે કે યંગ બ્રિગેડ હોવી જોઈએ, દાગીનેતા ન હોવો જોઈએ, પરંતુ હાલ હરિશ્ચંદ્ર જેવો નેતા શોધો મુશ્કેલ છે। આમ અંગે ચર્ચા ફરી ચાલુ કરીએ તો રુઝન, જે રીતે યુથનું કહેવું છે કે યુવા નેતા હોવો જોઈએ, તો શું ખરેખર યુવા નેતા જરૂરી છે? એ સાચી વાત છે, કારણ કે હું તમને અમારી જ ઇન્ડસ્ટ્રીમાં કહું કે અમારી આઈટી ઇન્ડસ્ટ્રીમાં તમે જોશો તો નોર્મલી સીઈઓ હશે ને 25-30 વર્ષનો છે, પણ એ લાખો ને કરોડોની કંપની ચલાવતો હશે। એટલે મારું એવું માનવું છે કે આજે એ જે નવું એન્ટ્રી આવે છે, યુથ આવે છે, એની જોડે એન્થુઝિયાઝમ, એનર્જી, ભલેનું એક્સપિરિયન્સ ઓછો છે એમાં કોઈ ડાઉટ નથી, પણ એના નવા ઇનોવેટિવ આઈડિયાઝ કરવાની ધગસ, ઇમ્પ્લિમેન્ટેશન છે। નોર્મલી આપણે કેન્ડિડેટમાં શું જોઈએ તો પહેલાં આપણે એને જોઈએ કે ઓનેસ્ટ હોવો જોઈએ, પછી બીજું હોવો જોઈએ કે અકાઉન્ટેબલ, કે ભાઈ એને જે કરી છે ઈ શુડ બી અકાઉન્ટેબલ, ત્રીજું શું હોવું જોઈએ કે ઇમ્પ્લિમેન્ટર। વાર્તા તો કરતા તમને ને મને બધાને આવડે છે, પણ જે કોન્સ્ટિટ્યુન્સીમાં કામ કરી શકે એવો, પછી એક કમિટેડ હોવો જોઈએ, એટલે યુ નો વિથ ઓલ ધીસ થિંગ્સ, અને પછી યંગ હોય એટલે કરપ્ટ પ્રેક્ટિસિસ આમ બી ઓછી હોય, એટલે એ સારું। યંગ હોય એટલે પેલો સેલ્ફ સેન્ટર્ડ ના હોય કે હું ના કરતો કે બધું હું, યંગ હોય એટલે એ પ્રોએક્ટિવ હોય, રિએક્ટિવ નહીં હોય, જાણે કે પ્રોએક્ટિવ એટલે શું કે તમે તમે એના એની જાતે કામ કરે, રિએક્ટિવ એટલે શું કે કેવું પડે કે ભાઈ આ કરને। તમે જે અભિયાન છેડ્યું છે એમાં જે પબ્લિકનો જે રિવ્યુ આવી રહ્યો છે એમાં પબ્લિકના રિવ્યુ પ્રમાણે મતદાર નેતા મતદારો કેવો નેતા ચૂંટે છે, તમે જે સર્વે કર્યો છે એમાં જે તમે નામ પણ માંગ્યા છે કેવો નેતા હોવો જોઈએ માંગ્યું છે, મોટાભાગના મતદારોનો કેવો વ્યૂ છે, કેવો નેતા તે લોકો ઈચ્છી રહ્યા છે? મતદારોનો બિલકુલ આ જ વ્યૂ છે। આ એક ડાયલોગ મારું અમારી કોલેજમાં હતા ચાલતા હતા કે ભાઈ આપણે જોક છે, પણ ગર્લફ્રેન્ડ ભલે આપણે જોઈએ શું કહેવાય માધુરી દીક્ષિત હોય, પણ ઘરમાં વાઇફ તો સતી સાવિત્રી જ લાવી જોઈએ। સિમિલરલી આવું એટલે કહેવાનું માગું છું કે સિમિલરલી ભલે નેતા કેરિશ્મેટિક હોય, એનો ઇમેજ હોય, ડાયલોગ સારો મારતો હોય, બરોબર, પણ અલ્ટિમેટલી નેતા જે કામ કરે, મેં કહ્યું ને, કારણ કે લોકોને શું જોઈએ છે, જે કામ કરે એનું ક્રિએટિવ, ઇનોવેટિવ, આઉટ ઓફ ધ બોક્સ થિંકિંગ હોવું જોઈએ। અલ્ટિમેટલી નેતા લોકોને આવો જરૂરી છે, અને રિસર્ચને સર્વેમાં એ જ આવ્યું છે। અને બીજી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે બહુ સારી પોઈન્ટ છે કે અગર રિપીટ નેતા છે, રિપીટ કેન્ડિડેટ છે, તો એનાથી તો બહુ ઇઝી પડે છે જોવાનું કે એને જે વાયદા કર્યા હતા, જે એને ચાંદ તારા બધા બતાવ્યા હતા, એને પૂરા કર્યા કે નહીં, અને પૂરા કર્યા તો કેટલું કર્યું। હજી એક ઇમ્પોર્ટન્ટ ચીજ જે જોવી જોઈએ, અને જે લોકો કહે છે કે લેટ અસ કે અગર હું એડ્યુકેશનમાં માનું છું, યા હેલ્થ કેરમાં માનું છું, યા જોબ્સમાં માનું છું, યા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં, તો મારી આ જે થિંકિંગ છે એ સેમ થિંકિંગ મારી નેતામાં છે કે નહીં? તમે જોયું હોય આ ઓબાના અને મિટ રોનીના ઇલેક્શન હતું, તો શું જોતા હતા કે લોકો એ જોતા હતા કે ઓકે, એ લોકોને ઓબામાની થિંકિંગ ગમ્યું, એનું લોજિક ગમ્યું, એના એના સોલ્યુશન ટુ પ્રોબ્લેમ્સ ગમ્યું, યુ નો, સો અલ્ટિમેટલી નેતામાં આ બધું હોવું જોઈએ, અને લોકોની આ
રિક્વાયરમેન્ટ છે. જે ચોક્કસ રુજન જે રીતે તમે કહી રહ્યા છો અને જે સર્વેમાં પણ આવી રહ્યું છે કે યુવા નેતા પ્લસ દાગી નેતા ન હોવો જોઈએ, પરંતુ તમારા મતે અત્યારના રાજકારણ ગુજરાતના રાજકારણની જો વાત કરીએ, તમારા મતે હરીશચંદ્ર કોણ છે? વિશાલ ભાઈ એક મિનિટ, મેં તમારો ક્વેશ્ચન નથી સમજ્યો. રુજન તમને પૂછવા માંગીશ કે તમે જે સર્વે કર્યો છે એમાં તમારા મતે હરીશચંદ્ર કોણ છે? કૂદે છે મને સમજ નથી પડતી, મને ઉલટી શરમ આવી ગઈ છે. હા, હવે તમારો ક્વેશ્ચન પૂછો. તમારા સર્વે માં શું બહાર આવ્યું છે, લોકો કેવા રીતે પસંદ કરે છે? મેં સર્વે માં એવું છે, આઈ ટેલ યુ વન થિંગ, કે જે આપણે આ બધા પોઈન્ટ્સ મૂક્યા છે એટલે સર્વે માં આવ્યું છે કે લોકોને, મેં ના કહું કે તમે અત્યારે બધા કહો છો, બધી એડવર્ટાઇઝમેન્ટો જોઉં છું કે ભાઈ વોટિંગ કરો, કોઈ એડવર્ટાઇઝમેન્ટમાં એવું લખ્યું છે કે તમે કીટલી પર ના બેસો, તમે આ ના કરો પણ વોટિંગ કરો. સી, વોટિંગ તો બધાને કરવું છે, એટલે આપણે અવેરનેસ એ કરવાની છે કે વોટિંગ કઈ રીતે જ્યુડિશિયલી, હાઉ કેન વી બીકમ એન ઇન્ફોર્મડ વોટર, હાઉ કેન વી બીકમ અ જાગૃત વોટર. મારી એ લોકોને કહેવું છે કે તમે જાગૃત વોટર બનો, જસ્ટ અંગૂઠા મારવા યા પેલો ફ્રેન્ડ ગયો યા કંઈક, કોઈકની આઈડિયોલોજી તમારી પર થોકાઈને વોટ ના કરો. સો યુ હેવ ટુ બી અ જાગૃત વોટર. રુજન, તમને એક છેલ્લો સવાલ પૂછવા માંગીશ કે તમે જે રીતે કહી રહ્યા છો કે હરીશચંદ્ર જોવો જોઈએ, તમે ઇન્સ્પાયર કઈ રીતે થયા, પરંતુ અત્યારના, ચલો ગુજરાતનું નહીં તો ભારતમાં જોવો, તો તમને કોઈ એવો નેતા લાગે છે, એક નેતાનું તમે નામ આપી શકો જેને તમે આ સર્ચમાં એક નંબર વન પર મૂકી શકો? સી, ઇન ટર્મ્સ ઓફ દેટ ઇઝ અ વેરી, શું કહેવાય, તમે જે ક્વેશ્ચન પૂછ્યો છે બહુ ટફ ક્વેશ્ચન પૂછ્યો છે, અને હું ઇટ્સ લાઈક ધેટ કે આપણે આજની તારીખમાં રાજા રામ યા સત્યવાદી હરીશચંદ્ર સોદા જેવું તો નથી મળતું, એક માણસમાં બધું નથી મળવાનું, બધા અલગ અલગ માણસોમાં મળવાનું છે. પણ યસ દેર આર વેરી ક્વાઇટ અ ગુડ નંબર ઓફ ઓનેસ્ટ લીડર્સ ઇન સમ વે ઓર ધ અધર. અને આજની તારીખમાં આઈ વુડ નોટ લાઈક ટુ કોલ હિમ અ નેતા, આઈ મીન હિઝ અ નેતા, બટ હું અગર હું એક અન્ય હઝારેજીની વાત કરું તો વાય વી આર રિલેટિંગ ટુ હિમ, કારણ કે વી સો કે એ સિમ્પલ માણસ છે, એમનું કંઈ આગું પાછું એ નથી, ડાગે બાગે નથી, અને હી ઇઝ ફાઇટિંગ ફોર ધ રાઇટ ઓફ ધ પીપલ, ફોર ધ ગુડ ઓફ ધ પીપલ. એટલે આઈ મીન લેટ મી નોટ ગેટ ઇન ટુ પોલિટિક્સ રાઇટ નાવ, બટ ફ્રોમ ધ નેતા પોઈન્ટ ઓફ વ્યૂ હી ઇઝ અ ગુડ એલ્ડરલી પર્સન હુમ વી ઓલ રિસ્પેક્ટ. જે ચોક્કસ હરીશચંદ્રની જો સર્ચ કરવા જઈએ તો રુજાન ખરેખર તમારો ખૂબ ખૂબ આભાર, અમારા અભિયાનમાં જોડાયા તમે અને તમારું અભિયાન અમે વેગ આપ્યો છે, પરંતુ તમે જે અભિયાન શરૂ કર્યું છે, થેન્ક યુ. અને જે રીતે રુજાને કહ્યું તેમ મોટાભાગના લોકોને કન્ફ્યુઝન એ છે કે હરીશચંદ્ર જેવો નેતા કોણ છે. અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે આટલું જ. નમસ્કાર.